અમરેલી જિલ્લા સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેના સાથે સૂચના હેઠળ સાયબર ક્રાઇમની સારી કામગીરી, જેવી કે લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કલાવેલા નાણાં, સાયબર અવેરનેસ, નાણાં પરત રિફંડ જેવી પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવે છે અને આ બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે સંદર્ભે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસો, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે, એટલે કે ખોલી નાખવામાં આવેલા છે. તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કરેલો છે. ઓથોરિટીએ સાયબર ક્રાઇમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધેલા છે. 2023ની સાલથી શરૂ કરી અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યા ઉપર 48 જેટલા સેમિનારોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 10,310 જેટલા લોકો હાજર રહેલા હતા. 2024માં 22 જેટલા સેમિનારનું આયોજન કરી હજારો લોકોને આ બાબતેથી વાકેફ કરવામાં આવેલા છે. ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટ્સ ભૂલથી પ્રીત કરવામાં આવેલા છે, તેઓ તુરંત જ સાયબર ક્રાઇમ અને બિલ સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. સાયબર ક્રાઇમ અવેરનેસ સંદર્ભમાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ કેમ બને છે, એનાથી કેવી રીતે બચી શકાય એ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવશે. મિત્રો, જે સાયબર ક્રાઇમ છે એના જે બ્રોડ કેટેગરીઝ છે એને મેં 5 કેટેગરીઝમાં ડિવાઇડ કર્યું છે, 5 હેડ હેઠળ, કે કયા કારણોસર આ સાયબર ક્રાઇમ ના લોકો ભોગ બની જાય છે એની ચર્ચા આજે આપણે કરીશું. આ સૌથી પહેલાં જે હેડ છે એ છે ગ્રીડ, એટલે લાલચ. જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બને છે અને પોતાના પૈસા ગુમાવી દે છે એના એક મેઇન કારણ છે ગ્રીડ, એટલે કે લાલચ. દાખલા તરીકે કે આપની એક લોટરી નીકળી છે, આપને કાર મળશે, કોણ બનેગા કરોડપતિમાં બેસવાનું મોકો મળશે, એ રીતે લોકોને લલચાવી ફૂસલાવીને એના પાસેથી પ્રોસેસિંગ ફીના બહાને પૈસા લેવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે. બીજી બાબત, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ઘણા બધા લોકો છે, કોઈ પણ વસ્તુનું એડ લોકો જોવે અને આમાં કે આ વસ્તુ જે છે સસ્તી મળે છે. દાખલા તરીકે આઈફોન છે, એ 12,000માં એક નવું આઈફોન મળી રહ્યો છે. ખાવા પીવાની વસ્તુઓ પણ, બદામ, કાજુ, આ પણ 100 રૂપિયા 200 રૂપિયા કિલો મળે છે. તો આ રીતના જે એડ હોય લોકો પછી એના ઉપર ક્લિક કરે છે અને પછી ઓર્ડર પ્લેસ કરી દે છે અને સામાવાળા જે છે એ કોઈ વેપારી હોતો નથી અને લોકોના પૈસા જતા રહે છે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અમુક લોકો પ્રલોભન આપે છે કે બિટકોઇનમાં તમે ઇન્વેસ્ટ કરો, એમાં પણ તમારા પૈસા ડબલ થઈ જશે અને નાની અમાઉન્ટ ડબલ કરીને પણ આપે છે. દાખલા તરીકે 200 રૂપિયા કોઈ માણસે આપ્યા હોય તો એના 400 રૂપિયા કરીને આપી દે, પછી 300 ને 600 કરીને પણ આપી દે, એના પછી માણસના વિશ્વાસ બેસી જાય અને વધારે અમાઉન્ટ આપી દે. હવે 1,00,000 માણસે આપી દીધા,